આજી ડેમનો અનોખો નજારો મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયો. વહેલી સવારથી જ ડેમ પર અધિકારીઓ અને નેતાની હલચલ અને પછી નવા નીરના વધામણા થયા. તો મુખ્યમંત્રી પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા. તો મંતવ્ય ન્યૂઝની ટીમે ફાયર બ્રિગેડની ટીમ સાથે બોટમાં બેસી ડેમનો અનોખો નજારો કેમેરામાં કેદ કર્યો. રાજકોટમાં 16મી વખત આજી ડેમ ઓવરફ્લો થયો છે અને અત્યારે બોટની અંદર મંતવ્ય ન્યૂઝની ટીમ છે. ફાયર બ્રિગેડના જે સ્ટેશન ઓફિસર નડિયાપરા સાહેબ છે તે આપણી સાથે જોડાયા છે. નડિયાપરા સાહેબ, આજે વધામણાનો કાર્યક્રમ હતો, બોટથી તમે સર્વેલન્સ પણ કર્યો છે, કયા પ્રકારનો માહોલ હતો? અત્યારે જે આજી ડેમ ઓવરફ્લો થયો છે અને કુદરતની જે મહેર થઈ છે અને જે એના વધામણાનો પ્રોગ્રામ હતો, એ દરમિયાન જે કોઈ માણસો આવે કે જે કોઈ અધિકારી પદાધિકારી હોય એના આદેશ અનુસાર મુજબ અમે આજી ડેમનો આખો ફરતી કોઈ રાઉન્ડ મારીને જોયું છે કે આખો આજી ડેમ અત્યારે સ્વચ્છ છે. જે સ્વચ્છતા આખી સિઝનમાં જળવાઈ રહી એવી પણ મારી એક આખી આમ પ્રજાને વિનંતી છે કે આજી ડેમને એટલો સ્વચ્છ જાળવી રાખે. અને આ એક ખૂબ જ સરસ કુદરતની આપણા ઉપર આશીર્વાદ છે અને અમે ફાયર બ્રિગેડના જે જવાનો છે એ પણ કોઈ પણ આવી આપત્તિ આવે ત્યારે અમને આજી ડેમમાં મોકલતા હોય છે. આ બોટ લઈ અમારા ચીફ ફાયરની સૂચના અનુસાર અમે અત્યારે જે વધામણાનો પ્રોગ્રામ હતો એ સેફટી માટેથી બંદોબસ્તમાં હાજર હતા અને ખૂબ સારી કુદરત છે એને આપણે સહકાર આપ્યો છે. આપણે પણ જવાબદારી છે કે કુદરતને સહકાર આપીએ અને આજી ડેમને અને દરેક ડેમને સ્વચ્છ રાખી અને સુંદર રાખીએ. તો આજી ડેમના આ વધામણાના દ્રશ્યો છે, સાથે સાથે બોટ ઉપરનું આ લાઈવ રિપોર્ટિંગ છે, સાથે ફાયર બ્રિગેડનો સ્ટાફ જોડાયો છે, તેઓ પણ મહેનત કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારના દ્રશ્યો રાજકોટવાસીઓ માટે પહેલી વખતના છે અને એટલા માટે જ મંતવ્ય ન્યૂઝ સૌથી પહેલા દ્રશ્યો તમારા માટે લાવી છે. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ.